નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ એપિસોડમાં. મની મેનેજરમાં આજે વાત કરીશું સેક્ટર ઇન્વેસ્ટિંગ અંગે, ચર્ચા કરીશું કયા સેક્ટરમાં કરશો રોકાણ અને સાથે લઈશું દર્શકોના સવાલોના જવાબ પણ. મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોની તેમજ રોકાણની રણનીતિઓની વાત કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે આ જ કડીમાં સેક્ટર ઇન્વેસ્ટિંગ અંગે ચર્ચા કરીશું અને આ જાણીશું કે કયા સેક્ટરથી કેટલા રિટર્નની આશા રાખી શકાય અને કઈ રીતે સેક્ટોરિયલ ફંડ્સ ચૂઝ કરવા જોઈએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝર્સના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આપનું. અને આપણે ઓલવેઝ સેક્ટરની વાત કરતા હોઈએ છીએ, સેક્ટોરિયલ ફંડ્સની વાત કરતા હોઈએ છીએ, પણ જે સેક્ટર ઇન્વેસ્ટિંગ શું બધા જ ઇન્વેસ્ટર માટે તમે સજેસ્ટ કરશો? આઈ થિંક આ બહુ મસ્ત ક્વેશ્ચન છે તમારો. આપણે શો ચાલુ કરીએ એની પહેલા, કારણ કે ઘણા બધા લોકો જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે તો ટિપિકલી છેલ્લા 2-3 વર્ષનું રિટર્ન જોઈને જેમાં પણ સૌથી વધારે રિટર્ન આવ્યું છે એમાં પૈસા નાખી દે છે. હવે તમે ટિપિકલી જોશો કે દર સાયકલમાં તમને 2 કે 3 એવા સેક્ટર્સ મળશે જે બહુ સારું પરફોર્મ કરે છે. એટલે અગર તમે છેલ્લા 3 વર્ષના કે 5 વર્ષના રિટર્ન જોઈને અગર ઇન્વેસ્ટ કરવાના છો તો ઇનવેરિએબલી તમે એકાદ 2 સેક્ટર ફંડમાં પૈસા નાખી જ દેશો, કારણ કે એકાદું કોઈ સેક્ટર સારું પરફોર્મ કર્યું જ હશે છેલ્લા 2-3 વર્ષમાં, રાઈટ? એટલે આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે સેક્ટર ઇન્વેસ્ટિંગ બધા માટે નથી. તો સૌથી પહેલા તો તમે રિસ્ક સમજો. તમે ઇક્વિટીમાં રિસ્ક ઇન્વેસ્ટ કરશો તો રિસ્ક તો છે, જે બધાને ખબર છે, પણ રિસ્ક કયા ઇન્વેસ્ટિંગમાં વધારે છે ને કયામાં ઓછું છે એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે તમે ઇક્વિટીમાં જોશો, લાર્જ કેપમાં સૌથી ઓછું રિસ્ક છે, એના પછી છે મિડ કેપ, એના પછી છે સ્મોલ કેપ, અને સૌથી વધારે રિસ્ક સ્મોલ કેપ કરતા પણ સૌથી વધારે રિસ્ક છે સેક્ટર ઇન્વેસ્ટિંગમાં. એટલે સૌથી પહેલા તો તમારે આ સમજવાની જરૂરત છે કે રિસ્ક કર્વમાં સેક્ટર ઇન્વેસ્ટિંગ સૌથી વધારે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં આવે છે. હવે મારા હિસાબે તમે અગર એક રિટેલ ઇન્વેસ્ટર છો તો સૌથી પહેલા તો તમે તમારું લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ આ 3નું એક કોમ્બિનેશનનું પોર્ટફોલિયો, જે તમારું કોર પોર્ટફોલિયો છે, પહેલા એ બનાવી લો અને એના પછી તમે એક નાનું ટેક્ટિકલ એલોકેશન માટે 5% કે 10% તમારા આખા ઓવરઓલ પોર્ટફોલિયોનું તમે ત્યારે કદાચ સેક્ટર ઇન્વેસ્ટિંગમાં નાખી શકો. પણ હું તમને કહું, સેક્ટરમાં ઇન્વેસ્ટિંગમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે, સેક્ટર ઇન્વેસ્ટિંગમાં તમારે ટાઈમ કરવું બહુ જરૂરી છે. એટલે સેક્ટર ઇન્વેસ્ટિંગ તમે ક્યારે પણ કરશો એમાં તમે ક્યારે સેક્ટરમાં પૈસા નાખો છો એના કરતાં બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે ક્યારે સેક્ટરમાંથી પૈસા નીકાળશો. કારણ કે અગર તમે સેક્ટર ઇન્વેસ્ટિંગમાં તમે બરાબર એક્ઝિટ ટાઈમ નહીં કરી શક્યા તો એ તમારા પોર્ટફોલિયોમાં વોલેટિલિટી બહુ વધારી દેશે, રાઈટ? હવે જો સેક્ટર ઇન્વેસ્ટિંગ તમે ઘણી બધી રીતે કરી શકો છો, પણ પાછું સિમ્પલ વે છે કે તમે એક મ્યુચ્યુઅલ ફંડમાં સેક્ટર કે થીમ ફંડ લઈ લો. હવે તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં સેક્ટર ફંડ લો છો તો બધા સેક્ટર્સ પર મ્યુચ્યુઅલ ફંડ અવેલેબલ નથી, લાર્જલી 6-7 થીમ્સ અને સેક્ટર્સ પર જ મ્યુચ્યુઅલ ફંડ અવેલેબલ છે. જેવી રીતે બેન્કિંગ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફાર્મા છે, ટેકનોલોજી છે, કન્ઝમ્પશન છે, એનર્જી છે, અને તમને છે ને લાર્જલી 1-2 થીમ પણ મળશે, જેવી રીતે ડિવિડન્ડ યીલ્ડ છે, પીએસયુ છે, રાઈટ? હવે લાર્જલી તમારે અગર મ્યુચ્યુઅલ ફંડ્સને યુઝ કરીને સેક્ટર ઇન્વેસ્ટિંગ કરવી હોય તો આ 7-8 ઓપ્શન છે જે મેં તમને કીધેલું. પણ લાર્જલી સૌથી પહેલા તો કોર પોર્ટફોલિયો બનાવો લાર્જ મિડ સ્મોલ કેપનો, અને થોડું અગર તમે ટેક્ટિકલ એલોકેશન અગ્રેસિવ રિસ્ક રિટર્ન માટે કરવા માંગતા હો તો એ 5 કે 10% તમે સેક્ટરમાં નાખી શકો છો. પણ સેક્ટર ઇન્વેસ્ટિંગ ક્યારે પણ કરો તો એક્ઝિટનું ધ્યાન દેવું બહુ જરૂરી છે મારા હિસાબે. ઓકે, તો એન્ટ્રી પોઈન્ટ તો ઓફકોર્સ આપણને મળવો જોઈએ, પણ એક્ઝિટમાં પણ તમારે એક ધ્યાન રાખવું પડશે, નહીં તો તમે વધારે એમાં ફસાઈ શકો છો. કારણ કે આ સેક્ટોરિયલ ફંડ્સ છે એમાં અમુક સાયક્લિકલ પણ હોઈ શકે, એટલે એક ધ્યાન રાખવાનું રહેતું હોય છે. પણ કીર્તન, કયા એવા સેક્ટોરિયલ ફંડ્સ છે કે સેક્ટોરિયલ એવા સેગમેન્ટ્સ છે કે જેમાં જરા રિસ્ક ઓછું હોય, કે જેમાં આપણે ઓફકોર્સ ધ્યાન તો રાખવું જ પડે, પણ બહુ જ આપણે એક્ઝિટની બહુ જ જો એક મિસ કરી જઈએ છે સાયકલ તો કદાચ ફટાફટ પાછું એક્ઝિટ કરી શકીએ, એવા કયા તમે સેક્ટોરિયલ ફંડ્સ કે સેક્ટર્સ એડવાઇઝ કરશો રોકાણકારોને જો સેક્ટોરિયલમાં તમને ઇન્વેસ્ટ કરવું હોય તો?
જો સૌથી પહેલા તો મારા હિસાબે અગર તમે એક્ઝિટ ના કરી શકવાના હોય કે ટાઈમ બરાબર ના કરી શકવાના હોય, પણ તમારી પાસે લાંબો સમય છે, 7 વર્ષ 8 વર્ષ સુધી તમે ઇન્વેસ્ટેડ રહી શકો છો, તો લાર્જલી તમે સેક્ટર ઇન્વેસ્ટિંગમાં બહુ પ્રોબ્લેમ નહીં આવે. પણ જેવી રીતે તમે કીધું કે આ બધા સાયક્લિકલ છે, એટલે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો, તમે પ્રોબેબલી કન્ઝમ્પશન જોઈ લો, તમે એનર્જી જોઈ લો, રાઈટ, કે તમે પીએસયુઝ જોઈ લો. આ જે થીમ કે આ જે સેક્ટર ફંડ છે એમાં તમે અગર બરાબર ટાઈમ નહીં કરી શકો તો પોસિબિલિટી છે કે તમે તમે એક પીરિયડ એવો, એકાદ બે વર્ષનો એક પીરિયડ એવો જોશો જ્યાં એ માર્કેટને બહુ સિગ્નિફિકન્ટલી અંડર પરફોર્મ કરશે. એટલે અગર તમે એક્ઝિટમાં બહુ કોન્ફિડન્ટ નથી તો મારા હિસાબે આ 4-5 સેક્ટર જે મેં હમણાં કીધું એનાથી દૂર રહેવું જોઈએ. હવે બચેલા સેક્ટરમાં તમે પૈસા નાખી શકો છો, કારણ કે એમાં તમે એક્ઝિટ નહીં પણ કરો પણ તમારી પાસે અગર લાંબો થોડો સમય હશે તો કદાચ એવરેજ આઉટ થઈને તમારી વોલેટિલિટી એટલી લાર્જલી ઇમ્પેક્ટ નહીં થાય. જેવી રીતે બેન્કિંગ છે, જેવી રીતે આઈટી છે, ફાર્મા છે, આ બે ત્રણ એવા સેક્ટર્સ છે જે મારા હિસાબે લોંગ ટર્મ ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં અગર હશે તો લાંબા ગાળે વોલેટિલિટી ઓછી જ કરશે. ને એમાં આઈટીને છોડીને લાર્જલી એવી કોઈ બહુ મેજર સાયક્લિકેલિટી નથી જે તમારે ટાઈમ કરવી પડશે. પણ તમારે એ સમજવું પણ બહુ જરૂરી છે કે આ બધામાંથી તમે જ્યારે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવો છો એમાં કયા એવા સેક્ટર છે જે ઓલરેડી ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો તમારો એક્સપોઝર લે છે. એટલે ત્રણેક વસ્તુ જોવા જેવી છે. પણ આજના સમયમાં મારા હિસાબે તમે અગર મીડિયમ ટર્મના ઇન્વેસ્ટમેન્ટ પર્સ્પેક્ટિવથી આવતા હોય તો બેન્કિંગ, આઈટી અને મેન્યુફેક્ચરિંગ, આ ત્રણ સેક્ટર્સ મને બહુ સારા લાગે છે અગર 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય તો. ઓફકોર્સ તમે બેન્કિંગ અને આઈટીની તો કીર્તન વાત કરી, પણ તમે લાસ્ટમાં મેન્યુફેક્ચરિંગ થીમ કયો અને હવે અત્યારના સિચ્યુએશનમાં આ એક થીમ પ્લે આઉટ થઈ રહ્યો છે બીકોઝ ચાઇના પ્લસનો જે આપણને એડવાન્ટેજ મળી રહ્યો છે એ જોતાં તમને કશું લાગે છે કે મેન્યુફેક્ચરિંગ થીમમાં કયા એવા પ્રોડક્ટ્સમાં કે કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને અત્યારની સિચ્યુએશન જોતાં કેટલો ટાઈમ હોરાઇઝન રાખીને ચાલવું જોઈએ? જો સૌથી પહેલા તો જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ કહીએ છીએ, મને નથી ખબર કે આપણે કેટલા બધા રિટેલ ઇન્વેસ્ટર્સ એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગમાં શું શું આવે છે એ સમજે છે. એટલે તમને હું અગર લાર્જર પર્સ્પેક્ટિવ આપું તો જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ છીએ ત્યારે આપણે કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ્સ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરીઝ, ટેક્સટાઇલ, આ બધા અલગ અલગ સેક્ટર્સ મેન્યુફેક્ચરિંગમાં આવે છે ને. એટલે આ બધા સેક્ટરનું એક થીમ મેન્યુફેક્ચરિંગ છે, એમાં આજે પૈસા રોકવા મારા હિસાબે બહુ અટ્રેક્ટિવ લાગે છે. સૌથી પહેલા તો કારણ કે જો આ બહુ જ લાર્જલી ન્યૂઝ ડ્રિવન રહેશે એટલે તમારે 5 વર્ષથી નીચે તો આ આ આ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાનું ટાઈમ હોરાઇઝન ના રાખવું જોઈએ. હવે સૌથી પહેલા જેવી રીતે તમે કીધું ચાઇના પ્લસ વન થીમ પ્લે આઉટ થાય છે, હવે થાય છે શું કે ગ્લોબલી આજથી 2 વર્ષ પહેલા ચાઇના વર્લ્ડનો મેન્યુફેક્ચરિંગ હબ હતું, પણ જ્યારથી કોવિડ આવ્યું છે ત્યારથી ઘણી બધી એવી વસ્તુઓ થઈ છે જ્યાં ગ્લોબલ કન્ઝ્યુમર્સ એમ લાગ્યું છે કે ચાઇના પર એટલી ડિપેન્ડન્સી રાખવાથી એ લોકોને બહુ પ્રોબ્લેમ થશે. કારણ કે એ લોકોનું એટલી સ્ટ્રિન્જન્ટ ઝીરો કોવિડ પોલિસીમાં એ લોકો લોકડાઉન્સ કરી નાખે છે, ફેક્ટરીઝ ચલાવવા નથી દેતા, પ્લસ એ લોકોએ જે પેરિસની ટ્રીટી સાઇન કરી છે ન્યુટ્રલ કાર્બન થવાની, એની માટે ઘણી બધી ફેક્ટરીઝમાં ઘણા બધા એ લોકોએ જબરજસ્તી ચેન્જીસ કરાવ્યા છે. તો ત્યાંની મેન્યુફેક્ચરિંગ જે આખી સેટઅપ છે ચાઇનાની અત્યારના થોડી એક પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં ચાલે છે, જેની વજેથી જે ગ્લોબલ મેન્યુફેક્ચરર્સ છે ઓટોમોટિવના કે મોબાઈલ ફોન્સના બધાને બહુ પ્રોબ્લેમ થાય છે, કારણ કે એ લોકોની લાર્જલી ડિપેન્ડન્સી ચાઇનામાં હતી. એટલે એ ઘણું બધું બિઝનેસ આપણને ઇન્ડિયામાં આવે છે, કારણ કે હવે ગ્લોબલ મેન્યુફેક્ચરર્સ પણ એકચ્યુઅલી ડાયવર્સિફાઈ કરવા માંગે છે ચાઇનાથી, કારણ કે એ લોકોની ડિપેન્ડન્સી ખાલી ચાઇના પર જોતી નથી. અને એ કેપિટલાઇઝ કરવા માટે ઇન્ડિયા પણ બહુ સારું પીએલઆઈ સ્કીમ રન કરે છે જેમાં તમને મેન્યુફેક્ચર કરવા માટે ઇન્ડિયામાં ઘણા બધા ઇન્સેન્ટિવ દેવામાં આવ્યા છે. તમે એક સિમ્પલ ડેટા પોઈન્ટ જોઈ લો, આજથી 2 વર્ષ પહેલા આપણે મોબાઈલ ફોન્સ ઇમ્પોર્ટ કરતા હતા, આજે ઇન્ડિયામાં 100 ટકા મોબાઈલ ફોન્સ અસેમ્બલ થાય છે, એટલે આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂરત જ નથી, રાઈટ. હવે આ ચેન્જ આખો પીએલઆઈ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ થયો ગવર્મેન્ટનો એના પછી આવ્યો છે. તો મને એમ લાગે છે કે આજથી 5 વર્ષમાં એવા ઘણા બધા સેક્ટર્સ છે જેવી રીતે તમે એપીઆઈ
મેન્યુફેક્ચરિંગ જોઈ લો, ટેક્સટાઇલ જોઈ લો, રાઈટ, જેને બધાને બહુ ફાયદો થવાનો છે. ચાઇના પ્લસ વન થીમ અને પીએલઆઈ સ્કીમ જે ઇન્ડિયાએ લોન્ચ કરી છે આ બેઉના મિક્સરના હિસાબે, એટલે મને એમ લાગે છે કે આ આ ડેફિનેટલી બહુ અટ્રેક્ટિવ થીમ છે. તમે મ્યુચ્યુઅલ ફંડ્સના થ્રુ, જેવી રીતે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું મેન્યુફેક્ચરિંગ ફંડ છે, આદિત્ય બિરલાનું મેન્યુફેક્ચરિંગ ફંડ છે કે કોટકનું મેન્યુફેક્ચરિંગ ફંડ છે, આ બે ત્રણ ફંડમાંથી કોઈ પણ એક ફંડ જે તમને સુટેબલ લાગે છે એ જોઈ શકો છો. ખાલી આમાં એક જ પ્રોબ્લેમ છે, કારણ કે આ થીમ બહુ નવી છે, આ જે ફંડ હું તમને કહું છું એની બહુ બધી હિસ્ટ્રી નથી છેલ્લા 10 વર્ષના પરફોર્મન્સની. પણ મારા હિસાબે એ જે એમનાથી એક્સપેક્ટેડ છે કે મેન્યુફેક્ચરિંગ થીમ પર કામ કરે, એટલીસ્ટ એમનો પોર્ટફોલિયો તો રાઈટ ડિરેક્શનમાં છે આ ત્રણેય ફંડ્સ. એબ્સોલ્યુટલી. અને સાથે આપણે જો તમે કહ્યું મેન્યુફેક્ચરિંગમાં, તો આ નવો એક થીમ કરીને આવ્યો છે એટલે બહુ હિસ્ટ્રી નહીં હોય, પણ આપણે એની પહેલાં વાત કરી કે બેન્કિંગમાં આપણે એક તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપી, એમાં કોઈ તમારા પસંદીદા ફંડ્સ અને રિટર્ન વાઇઝ કેટલા રિટર્ન આપ્યા છે અત્યાર સુધીમાં? તો સૌથી પહેલા આપણે એ પણ સમજવાનું છે કે અગર તમે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં જે તમારો કોર પોર્ટફોલિયો બનાવવાના છો, તો એ કોર પોર્ટફોલિયોમાં તમે કોઈ પણ આજે ફંડ ઉપાડી લો ઇન્ડસ્ટ્રીમાં, ઓન એન એવરેજ 30-35% ઓલરેડી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ઇન્વેસ્ટેડ હશે જ ડાયવર્સિફાઈડ ફંડમાં. તો જ્યારે તમે બેન્કિંગ સેક્ટર ફંડમાં ઇન્ડિપેન્ડન્ટલી હજી વધારે પૈસા રોકો છો, તો ત્યારે તમારે એ સમજવાની જરૂરત છે કે તમારું એક્સપોઝર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં બહુ વધારે વધી જશે. હેવિંગ અન્ડરસ્ટુડ દેટ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં તમે અગર છેલ્લા 3 વર્ષનું રિટર્ન જોવો, તો 11.5% જેવું સીએજીઆર આપ્યું છે, અને છેલ્લા 5 વર્ષમાં 9.5% અને 7 વર્ષમાં 13.5% જેવું લાર્જલી એમણે રિટર્ન આપ્યું છે. પણ જેવી રીતે મેં તમને કીધું કે પાસ રિટર્ન્સ એક પેરામીટર છે, પણ આજે તમારે બેન્કિંગમાં પૈસા નાખવું બહુ ઇન્ટરેસ્ટિંગ એટલે લાગે છે, કારણ કે બહુ જ લાર્જ કેપેક્સ સાયકલ આવે છે. આપણે જોયું કોવિડ ને એની પહેલા જ્યારે બધી લાર્જ ઇન્ડસ્ટ્રીઝ એ લોકોએ લેવરેજ ઓછું કરી નાખેલું, તો બેન્કમાં ક્રેડિટ આઉટફ્લો પણ નહોતું. આજે તમે જોવો છો કે આટલી બધી મોટી મોટી કંપનીઝ લાર્જ કેપેક્સ કરે છે, જેની વજેથી બેન્ક્સની ક્રેડિટ પણ પિકઅપ થાય છે. હવે તમે છેલ્લા 1 વર્ષમાં જોઈ લો, બેન્ક્સે 17 લાખ કરોડ રૂપિયાનો આઉટફ્લો કે ક્રેડિટ આપ્યું છે, જે યર ઓન યર 100% વધ્યું છે. પ્લસ એ લોકોની માર્જિન ઇમ્પ્રુવમેન્ટ પણ બહુ વધારે થઈ ગઈ છે, કારણ કે એ લોકોએ લોન રેટ ફટાફટ વધારી રહ્યો પણ ડિપોઝિટ રેટ નથી વધારી રહ્યો, તો એ લોકોનું એ માર્જિન ત્યાં બચી ગયું છે. તો મને એમ લાગે છે કે પાસ રિટર્ન્સ હા સારા છે, પણ આજે અગર તમે 5 વર્ષના સમયથી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ફંડ માં પૈસા રોકશો, તો મને એમ લાગે છે કે એક આ સારું ઇન્વેસ્ટમેન્ટ સાબિત થશે. અને બેન્કિંગ સેક્ટરમાં જે રિફોર્મ્સ થ્રુ અને જે એમની બુક્સ પણ જેવી રીતે ક્લિયર થઈ છે, અને પ્લસ કીર્તને જે રીતે કહ્યું કે જેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ વધે છે, તો એટલા જ ડિપોઝિટ રેટ્સમાં નથી વધ્યા, તો એ પણ એક ગેપનો એમને એડવાન્ટેજ મળી રહ્યો છે. તો બેન્કિંગ કાઉન્ટર્સમાં ઓફકોર્સ નિવેશ આપણે કરી શકીએ છીએ. ત્રીજો જે તમે જે સેક્ટર કહ્યો કીર્તન, એ છે એક આઈટી સેક્ટર. હવે આઈટી સેક્ટર આપણે જોઈ રહ્યો છે કે આપણે ગ્લોબલ કન્ટ્રીઝથી ઘણો સંકળાયેલો છે, અને ત્યાં એક રિસેશન સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે, તો પણ તમે એડવાઇસ કરશો કે અત્યારે આપણે આઈટી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને જો કરવું જોઈએ તો કયા એવા ફંડ્સ તમે સજેસ્ટ કરશો? તો જેવી રીતે તમે કીધું, આ મારું થોડું એક કોન્ટ્રાબેટ છે, કારણ કે લાર્જલી આપણી બધી જેટલી પણ આઈટી કંપનીઝ છે એ લોકોનું બહુ મોટું ડિપેન્ડન્સ છે યુએસ, યુરોપ અને યુકે ઉપર. અને જેવી રીતે તમે ઓલરેડી આઈડેન્ટિફાય કર્યું છે કે બહુ પ્રોબેબિલિટી છે કે યુએસ, યુકેમાં કે યુરોપમાં રિસેશન આવશે, ને રિસેશન આવશે તો ડિમાન્ડ ઓછી થઈ જશે, ને અગર ડિમાન્ડ ઓછી થઈ જશે તો આઈટી કંપનીઝનો બિઝનેસ ડિરેક્ટલી ઇમ્પેક્ટ થઈ જશે. તો આ એક રિસ્ક ખરું છે આજે જ જ્યારે આપણે આઈટી કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, પણ મને એમ લાગે છે કે આ રિસ્ક માર્કેટને નોન છે, અને કારણ કે આ રિસ્ક માર્કેટને નોન છે, મને એમ લાગે છે કે આ પ્રાઇસમાં ઓલરેડી રિફ્લેક્ટ થઈ ગયું છે. તો તમે છેલ્લા થોડા ટાઈમનું આઈટી એઝ અ સેક્ટરનું રિટર્ન જોશો, તો ઓલરેડી 20-25% આ સેક્ટર પડી ગયું છે. એટલે મને લાર્જલી એમ લાગે છે કે આ ન્યૂઝ જે માર્કેટમાં ઓલરેડી એક્સપેક્ટેડ છે ઇન ટર્મ્સ ઓફ રિસેશન, એ ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટર ઇન થઈ ગયું છે, ને એટલે સ્ટોકના પ્રાઇઝિસ પડી ગયા છે, રાઈટ?
હવે બીજો પણ આઈટીમાં પ્રોબ્લેમ છે એટ્રિશનનો, કારણ કે આપણે મૂન લાઇટિંગ ને જે બધું સાંભળીએ છીએ કન્ટિન્યુઅસ બેસિસ પર, રાઈટ? અને માર્જિન પ્રેશર પણ છે, કારણ કે અત્યારના અગર ઇન્ડસ્ટ્રી સારું નહીં કરે તો ઇન્ડસ્ટ્રી તમને એ જ ભાવથી કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરે. તો પ્રોબ્લેમ ઘણા બધા છે આઈટીમાં, પણ મને એમ લાગે છે કે આમાંથી ઘણું બધું જે ઓલરેડી તમને ને મને ખબર છે તો એ પ્રાઇઝમાં પ્રાઇઝ ઇન ઓલરેડી છે. પણ મારું એક બીજું બહુ મેજર રીઝન છે આઈટી ફંડ્સ રેકમેન્ડ કરવાનું, કારણ કે આજે તમે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોઝ જોશો મ્યુચ્યુઅલ ફંડ્સના, તો જેવી રીતે મેં તમને બેન્કિંગ અને ફિનાન્શિયલ સર્વિસીસના ડિસ્કશન કરતા વખતે એમ કીધું કે 30-35% પૈસા બેન્કિંગ ફિનાન્શિયલ સર્વિસીસમાં હોય છે, આજે લાર્જલી તમે અગર સ્મોલ કેપ મિડ કેપ ફંડ જોશો તો એમાં 7-8% જ એક્સપોઝર આઈટીમાં છે, અને લાર્જ કેપ ફંડમાં બી 10-12% વધારે એક્સપોઝર નથી. તો કારણ કે તમે જે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો જે કોર પોર્ટફોલિયો બનાવશો એમાં ટેકનોલોજીનો એક્સપોઝર ઓછો છે, એટલે મને એમ લાગે છે કે તમે આ સસ્તા પહેલા કરતા થોડા સસ્તા વેલ્યુએશન પર અગર ટેકનોલોજીને એડ કરશો તો એ તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં આઈટી તરફ સ્ક્યુનેસ બહુ વધારશે ને, એ ખાલી બેલેન્સ જ કરશે. એટલે મને એમ લાગે છે કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટાઈમ છે આઈટીમાં પૈસા રોકવા માટે. બે ફંડ મારા હિસાબે જે તમે લઈ શકો છો, એક છે ટાટા ડિજિટલ અને બીજું છે આદિત્ય બિરલા ડિજિટલ. આ બે ફંડ્સથી તમે લાર્જલી જે હું ટેકનોલોજી ફોકસ ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરું છું એમાં તમને સારો એક્સપોઝર મળી જશે. ઓકે, તો સેક્ટોરિયલ સેક્ટર વાઇઝ તમારે જો રોકાણ કરવું હોય તો બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને આઈટી સેક્ટરમાં તમે રોકાણ કરી શકો છો. અને એના તમને ફંડ્સના નામ પણ આપ્યા છે, પણ જેવી રીતે કહ્યું કે એન્ટ્રી પોઈન્ટ તો બધા માટે ઇમ્પોર્ટન્ટ હોતો હોય છે, પણ અહીંયા એક્ઝિટ પોઈન્ટ પર એક ધ્યાન રાખવાનું હોતું હોય છે. એટલે તમે તમારી જાતે કરો કે કોઈ હેલ્પ પણ તમે લઈ શકો છો, પણ આ એક એવન્યુ છે સેક્ટોરિયલ ફંડ્સમાં જો તમારે નિવેશ કરવું હોય તો. એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાઈ રહ્યા છે. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને હવે સમય થઈ રહ્યો છે કે દર્શકોના સવાલો આપણે લઈએ અને ઓફકોર્સ જવાબ આપશે કીર્તન શાહ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે અજીત દીક્ષિતનો મુંબઈથી, એ કહી રહ્યા છે કે એમણે 18 મહિના પહેલાં ટોપ રેટેડ સ્મોલ કેપ ફંડમાં SIPની શરૂઆત કરી હતી. બેન્ચમાર્ક કરતાં થોડા સારા રિટર્ન્સ ઓફકોર્સ એમને આવી રહ્યા છે, પરંતુ રેટિંગમાં મોટો બદલાવ થયો છે, તો આ ફંડમાં બની રહેવું જોઈએ કે નહીં? સ્મોલ કેપમાં એ 8 વર્ષથી ઓછા જો કાઉન્ટર્સ હોય તો બી એમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, એવા એમના સવાલો છે. આ પણ કઈ રીતના એડવાઇસ કરશો કીર્તિ? જો સૌથી પહેલા અગર તમે હિસ્ટોરિકલ પરફોર્મન્સ અને વોલેટિલિટી જોવો સ્મોલ કેપ ફંડ્સની, તો મને નથી લાગતું તમારે સ્મોલ કેપ ફંડ્સમાં 8 વર્ષથી નીચે ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝનથી આવવું જોઈએ. કારણ કે છે ને, આપણે બહુ જનરલી અને લૂઝલી એમ કહી દઈએ છીએ કે 3-5 વર્ષ માટે આવો એક્વિટીમાં, પણ મને એમ લાગે છે કે 3 વર્ષ તમે લાર્જ કેપ માટે ઠીક છે, 5 વર્ષ મિડ કેપ માટે ઠીક છે, પણ તમે જ્યારે સ્મોલ કેપમાં આવો છો, હિસ્ટોરિકલ ડેટા પોઈન્ટ રિસ્ક અને રિટર્ન વી કહે છે કે તમે એક 8 વર્ષના ટાઈમ હોરાઇઝન લઈને આવો. હવે સૌથી પહેલા એમના ફંડના વિશે મને, કારણ કે ફંડનું નામ નથી ખબર, પણ હું તમને જનરલી કહું છું કે ક્યારે પણ આ અલગ અલગ વેબસાઇટ્સ પર જે સ્ટાર રેટિંગ્સ આપી છે એ જોઈને ખુશ નહીં થઈ જવાનું ને એ જોઈને રિડીમ નહીં કરવાનું, કારણ કે લાર્જલી આ બધી અલગ અલગ વેબસાઇટ્સ એ તમારી ને મારી પાસેથી ફીઝ નથી લેતા, એ લોકોની ફીઝ મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી આવે છે એઝ માર્કેટિંગ એક્સપેન્સીસ. તો ક્વાઇટ પોસિબલ છે કે આ જે સ્ટાર રેટિંગ્સ તમને દેખાય છે કે જે તમને મળે છે એ એડવર્ટોરિયલ હોઈ શકે છે કે એની માટે એને પૈસા મળ્યા છે ને એને એટલે સ્ટાર રેટિંગ્સ આપ્યું છે, ક્વાઇટ પોસિબલ. એટલે તમે સ્ટાર રેટિંગ્સ જોઈને પ્લીઝ ડિસાઈડ નહીં કરો કે તમે રાખશો કે ફંડ્સ બદલી નાખશો. હવે તમે જેમ કહો છો કે જેવી રીતે તમારી સ્કીમે ઇન્ડેક્સને બીટ કર્યું છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન, અને વિચ ઓલ્સો મીન્સ કે તમે અગર તમારા ફંડે ઇન્ડેક્સને બીટ કર્યું છે તો ફંડ ક્યાંક ઇન્ડેક્સ કરતા સારું કરે છે, ને બીકોઝ ઓફ દેટ દેર ઇઝ નો રીઝન ફોર યુ ટુ ચેન્જ. હવે ક્યારે પણ ધ્યાન રાખજો, બીજી સ્કીમ્સ ડેફિનેટલી સારી હશે, એવું પોસિબલ જ નથી કે તમે દર વર્ષે જે ઈ વર્ષની બેસ્ટ પરફોર્મિંગ સ્કીમ છે એમાં પૈસા રોકી શકશો, પોસિબલ જ નથી. એવી કોઈ સ્કીમ નથી જે મંથ ઓન મંથ યર ઓન યર સૌથી બેસ્ટ હશે અને ઓલવેઝ હશે. પણ તમે અગર
આવી રીતે આ બેસિસ પર જે તમે ક્વેશ્ચન પૂછો છે, તમે ખરીદશો વેચશો ખરીદશો વેચશો, તો તમારા ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં ટેક્સમાં એટલા બધા પૈસા લાગી જશે કે તમે લાર્જલી અંડર પરફોર્મ કરશો ઇન્વેસ્ટેડ રહેવા કરતા. અને જરૂરી નથી કે આજે જે સ્કીમ પરફોર્મ કરે છે, તમે તમારી સ્કીમ વેચીને એ સ્કીમમાં જતા રહ્યા તો એ સ્કીમ કાલે પણ પરફોર્મ કરશે. તો મારા હિસાબે તમારે ચેન્જ ના કરવી જોઈએ અને તમારી સ્કીમ કન્ટિન્યુ કરવી જોઈએ. ઓકે, આ તો તમારે સ્કીમમાં અત્યારે કન્ટિન્યુ રાખવાની તમને સલાહ મળી રહી છે. જ્યારે પણ તમે આવા કાઉન્ટર્સમાં કે આવા ફંડ્સમાં રોકાણ કરો છો, એસ્પેશિયલી સ્મોલર બ્રોડર માર્કેટ્સમાં, તો ઓફકોર્સ તમારે યાદ રાખવું જોઈએ કે થોડું રિસ્ક ઇન્વોલ્વ હોય છે. એટલે એક તમને જો સમજ ન પડતી હોય તો તમે એક હેલ્પ પણ લઈ શકો છો, કારણ કે તમારા પૈસા માટે તમે આ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. તો આપણી મૂડીમાં એક ડેમ્પ ન પડવો જોઈએ એવી અમે તમને સલાહ આપી રહ્યા છીએ. નેક્સ્ટ સવાલ અર્થવશીનો છે. ઉંમર 26 વર્ષની છે, તેમના રોકાણ તેમણે જણાવ્યા છે, જેમાં તેઓએ ઓગસ્ટથી રોકાણ કર્યું છે. પહેલું ફંડ છે કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ, 5,000 રૂપિયાની SIP કરી રહ્યા છે. UTI નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ, એમાં પણ 5,000નું નિવેશ શરૂ કર્યું છે. અને સાથે જ પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડમાં પણ 5,000 રૂપિયાનું રોકાણ શરૂ કર્યું છે. સાથે જ એક્સિસ મિડ કેપ ફંડમાં રૂપિયા 3,000 અને વધુ 30,000નું રોકાણ એમને કરવું છે. તો કયા ફંડમાં કરી શકાય? તેમણે જણાવ્યું છે કે તેમણે ઇમરજન્સી ફંડ પણ બનાવ્યું છે. જી કીર્તન, મને બહુ ઓનેસ્ટલી એમનું સ્કીમ કોમ્પોઝિશન બહુ ગમી, એમના ફંડ સિલેક્શન પણ બહુ સારા છે. હું પણ એકાદ બે વસ્તુ ડેફિનેટલી હાઈલાઇટ કરીશ. હવે એમનું મિડકેપમાં એક્સપોઝર બાકી બધા કરતાં થોડું વધારે છે. હવે મને નથી ખબર એમને કેમ ઈ, એટલે બહુ જાણીને એને સ્પેસિફિકલી કર્યું છે કે નથી કર્યું. અને સેકન્ડ, એમનું લાર્જ કેપમાં ટોપ 50 કંપનીઝમાં એક્સપોઝર નથી. હવે તમે છેલ્લા 10 વર્ષ કે 12 વર્ષની હિસ્ટ્રી જોઈ લેજો તો દર વર્ષે કાં તો લાર્જ કેપ, કાં તો મિડ કેપ, કાં તો સ્મોલ કેપ કોઈ આઉટ પરફોર્મ કરી જાય છે. એટલે પ્રિડિક્ટ કરવું કે નેક્સ્ટ વર્ષે કયું માર્કેટ કેપિટલાઇઝેશન ચાલશે એ બહુ ડિફિકલ્ટ છે. તો મારી સિમ્પલ સ્ટ્રેટેજી છે કે તમે લાર્જ મિડ સ્મોલ ત્રણેયમાં પૈસા રોકો, કારણ કે તમે 5 વર્ષના એવરેજથી જોશો તો એ ફંડ પરફોર્મન્સ બહુ સુપિરિયર હશે વર્સિસ કોઈ પણ એક માર્કેટ કેપિટલાઇઝેશનમાં પૈસા નાખવા કરતા. તો મારું એ સજેશન એ છે કે તમારી પાસે, કારણ કે કોટક એક્વિટી ઓલરેડી છે, રાઈટ, તો તમે એક્સિસ મિડકેપ, જે પણ મિડકેપ ફંડ છે, તમે એક્સિસ મિડકેપમાંથી નીકળીને, કારણ કે તમારી પાસે સ્મોલ કેપ નથી, તમે નિપોન સ્મોલ કેપ એડ કરી લો. એટલે તમે કેનેરા, રિબેકો બ્લુ ચિપ અને UTI નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ, આ બેમાં 2,500 નાખશો, આ તમારું લાર્જ કેપનું એક્સપોઝર થઈ ગયું. PPFAS માં તમે 5,000 નાખો, કોટક ઇમર્જિંગ એક્વિટીમાં 10,000 નાખો અને નિપોન સ્મોલ કેપમાં 10,000 નાખો. આનાથી મને એમ લાગે છે તમારા પોર્ટફોલિયોમાં ત્રણેય માર્કેટ કેપ અને એમાં ઇક્વલ બેલેન્સનું એક થોડી સ્ટેબિલિટી આવી જશે. પણ લાર્જલી તમારો ફંડ સિલેક્શન સારું છે. આ એકાદ બે ચેન્જીસ મારા હિસાબે તમે કરશો તો તમારો પોર્ટફોલિયો રિસ્ક રિટર્ન બેસિસ પર ઘણો સારો દેખાશે. ઓકે, તો અર્થ તમને સલાહ મળી ગઈ છે. ઓફકોર્સ તમે કીર્તન કહ્યું કે વધારે મિડકેપમાં એક્સપોઝર છે, મે બી એ યંગ છે, શરૂઆત કરી છે, તો એક જુસ્સો હોતો હોય છે અને રિસ્ક લઈ શકતા હોય છે અને ઓલવેઝ ફર્સ્ટ અટ્રેક્ટ કરતું હોય છે મિડકેપ, બિકોઝ એમાં વેલ્યુએશન સારા હોતા હોય છે. પણ જે કીર્તન એક અર્થ તમને કહ્યું છે એમાં તમારે ધ્યાન રાખવું જોઈએ અને તમારું રિસ્ક ડિવાઇડ કરવું જોઈએ. ખાલી જ મિડકેપમાં તમને અત્યારે અટ્રેક્ટિવ લાગશે, પણ રિટર્ન્સ અને સિક્યોરિટી વાઇઝ તમને એક મિક્સ પોર્ટફોલિયો હશે એ એક સારું રીતે આગળ જતાં કામ લાગશે. અને આમાં તમે લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહેજો, કારણ કે તમે નવા રોકાણકાર છો એટલે અમે તમને સલાહ આપી રહ્યા છીએ. પણ એ સાથે જ કીર્તન, રજા લેવાનો સમય થઈ ગયો છે. તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શહેર ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBCBazaar પર, અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/CNBCBazaar પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.